નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. ચલો, ધોરણ એક વિષય અંગ્રેજી આપણે ફન ટાઈમ જોતા હતા, બરાબર ને? તો એમાં આજે ભાગ બે, આપેલા અક્ષરની પછીનો અક્ષર લખો. તો આપણે પહેલી અને બીજી એબીસીડી તો શીખી ગયા, બંનેમાં એબીસીડી તો સરખી જ છે. તો પહેલી એબીસીડી હોય તો એની પાછળનો જે અક્ષર આવતો હોય એ પહેલી એબીસીડીમાં લખવાનું. જો પહેલો અક્ષર બીજી એબીસીડીમાં હોય તો એની પછીનો જે આવતો હોય એ અક્ષર બીજી એબીસીડીમાં લખવાનો. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો, તો પહેલું ફૂલ જો, એમાં પાંદડામાં પહેલા કઈ એબીસીડીનો એચ છે? સરસ, બીજી એબીસીડીનો એચ છે. તો સામે આપણે એના એચ પછી શું આવે? એબીસીડી બોલો તો. A, B, C, D, E, F, G, H, I. શું આવ્યું? I. તો આપણે અહીંયા આગળ બીજી એબીસીડી છે, તો અહીંયા આગળ આઈ આપણે બીજી એબીસીડીમાં કરીશું. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો જુઓ, આપણે એબીસીડી ધીરે ધીરે બોલવાની. જે અક્ષર આવે એ અક્ષર અટકી જવાનો, પછીનો અક્ષર શું આવે છે ધ્યાન રાખવાનું, બરાબર ને? તો આપણને સરસ રીતે આવડી જશે. જુઓ, બીજા ફૂલમાં પાંદડામાં પહેલા પાંદડામાં ક્યુ લખ્યો છે. શું લખ્યો છે? ક્યુ. તો આપણે એબીસીડી બોલીશું. એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ. ક્યુ આવ્યું ને? પછી શું આવશે? ઓ, પી, ક્યુ, આર. શું આવશે? આર. પણ અહીંયા જોઈ લેવાનું કે પહેલી એબીસીડી છે કે બીજી, બરાબર ને? તો અહીંયા આગળ પહેલી એબીસીડી છે, તો આર આપણે લખીશું પહેલી એબીસીડીનો. કયો લખીશું? પહેલી એબીસીડીનો. એ જ રીતે જુઓ, આર પછી જુઓ, ઓ પી. શું આવ્યું? ઓ પી. પણ અહીંયા પી કયો છે? બીજી એબીસીડીનો. તો પી પછી શું આવે? ક્યુ. તો ક્યુ પણ આપણે બીજી એબીસીડીમાં લખીશું. એવી જ રીતે જુઓ, અહીંયા આગળ પહેલી એબીસીડી એટલે પહેલાં પાંદડામાં બી છે, બીજી એબીસીડીનો બી છે. તો બી પછી શું આવશે? એ, બી, સી. શું આવશે? સી. પણ એ આપણે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીનો સી લખીશું. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો, પછીના ફૂલમાં જુઓ તો પહેલી એબીસીડીનો ઓ છે. શું છે? ઓ. તો ઓ પછી શું આવે? પી આવે. શું આવે? પી. આપણે ધીરે ધીરે એબીસીડી બોલવાની, જો સમજ ન પડે તો, બરાબર ને? પરીક્ષામાં પણ આ રીતે પૂછાશે તો આપણે ઉતાવળ કરીને કશું લખી નાખવાનું નહીં, ધીરે ધીરે બોલવાની એબીસીડી અને પછી આપણે લખવાનું, બરાબર ને? તો સાચો અક્ષર મળશે. તો અહીંયા આગળ શું આવે છે? ઓ. તો ઓ પછી આવે પી. તો આપણે અહીંયા આગળ ઓ પહેલી એબીસીડીનો છે, તો પી પણ આપણે કઈ એબીસીડીનો લખશું? પહેલી, એટલે કે કેપિટલ લેટર, બરાબર ને? સરસ. ચલો, પછીના ફૂલમાં જુઓ તો પહેલા પાંદડામાં શું છે? સરસ, એફ. તો ઈ, એ, બી, સી, ડી, ઈ, એફ, એફ પછી જી. શું આવે? જી. જી ફોર ગન. તો અહીંયા કેપિટલ લેટર એફ છે, તો આપણે અહીંયા જી પણ કેપિટલ લેટરમાં એટલે કે પહેલી એબીસીડીમાં લખીશું, બરાબર ને? ચલો, નીચે જુઓ, અહીંયા આગળ શું છે વિદ્યાર્થી મિત્રો? એસ છે. શું છે? એસ. પણ સ્મોલ લેટર છે એટલે કે બીજી એબીસીડીનો છે. તો અહીંયા આપણે સામે શું લખીશું? એસ ટી. એસ પછી શું આવે? ટી. તો ટી પણ આપણે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીનો લખીશું. પછી આવે છે જી. કયો છે અક્ષર? જી. તો જી સ્મોલ લેટર છે એટલે કે બીજી એબીસીડીનો છે. તો આપણે જી પછી શું આવે? એચ. જી પછી શું આવે? એચ. તો એચ પણ આપણે સ્મોલ લેટર લખીશું. પછીના ફૂલમાં જુઓ, પહેલા પાંદડામાં કે છે, પણ આ કે છે એ પહેલી એબીસીડીનો એટલે કે કેપિટલ લેટર છે. તો એલ પણ આપણે કેપિટલ લેટર લખીશું. કે પછી શું આવે? એલ. એલ આપણે કેપિટલ લેટર લખીશું, પહેલી એબીસીડીનો લખીશું એલ, બરાબર ને? ચલો, નીચે ફૂલમાં જુઓ, પાંદડામાં ડી લખ્યો છે. શું લખ્યું છે? ડી. આપણે વિદ્યાર્થી મિત્રો, બી અને ડી સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીમાં બી અને ડીનું ખાસ ધ્યાન રાખજો. બીનું મીંડું છે એ આ બાજુ વળે છે, ડીનું આ બાજુ વળે છે. તો આ છે આપણો ડી.
તો ડી પછી ઈ આવે, શું આવે? એ બી સી ડી ઈ, ઈ આવે ને. તો અહીંયા આપણે બીજી એબીસીડીનો ઈ એટલે કે સ્મોલ લેટર ઈ લખીશું. પછી જુઓ અહીંયા આગળ આઈ, આઈ પછી આવે જે, પણ અહીંયા બીજી એબીસીડીનો છે તો જે પણ આપણે બીજી એબીસીડીનો લખીશું. જે પછી બીજા ફૂલમાં જુઓ તો પહેલાં પાંદડામાં શું છે? આર છે. શું છે? આર છે. તો આર પછી એસ આવે. શું આવે? એસ. એસ આપણે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીનો એસ લખીશું, બરાબર ને. પછી જુઓ નીચે પહેલા પાંદડામાં શું છે? એન. શું છે? એન. એન પછી ઓ આવે, પણ અહીંયા એન કયો છે? સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીનો, તો ઓ પણ આપણે સ્મોલ લેટર લખીશું, બરાબર. પછીના ફૂલમાં છે યુ. પહેલા પાંદડામાં શું છે? યુ. તો પછીનું પાંદડું એમાં શું આવશે? યુ વી ડબલ્યુ આપણે બોલીએ છીએ ને, તો અહીંયા આગળ વી આવશે. શું આવશે? યુ વી. વી આવે છે. તો યુ અહીંયા પહેલી એબીસીડીનો છે, તો વી પણ આપણે અહીંયા પહેલી એબીસીડીનો લખીશું. પછી આવે છે ડબલ્યુ. ડબલ્યુ ફોર વોચ. પછીના ફૂલમાં શું છે? ડબલ્યુ. તો ડબલ્યુ પછી આવે છે એક્સ, પરંતુ ડબલ્યુ સ્મોલ લેટર છે એટલે એક્સ પણ આપણે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીનો લખીશું. પછીના પાંદડામાં છે એક્સ. શું છે વિદ્યાર્થી મિત્રો? એક્સ. એક્સ પછી આવે વાય, પણ અહીંયા આગળ પહેલી એબીસીડીનો છે તો વાય પણ આપણે કેપિટલ લખીશું. પછી આવે છે ફૂલમાં એ. પહેલા પાંદડામાં શું છે? એ. એ પછી આવે બી. એ સ્મોલ લેટર છે, બીજી એબીસીડીનો છે, તો બી આપણે બીજી એબીસીડીનો લખીશું. અહીં પછી આવે છે સી. શું છે? સી. તો સી પછી આવે ડી. શું આવે વિદ્યાર્થી મિત્રો? ડી. તો ડી આપણે કેપિટલ લેટર લખીશું. પછી સામે જુઓ બીજા પાના ઉપર, સૂચના વાંચો. આપેલા અક્ષરની પહેલો અક્ષર લખો. આપણે આગળના પાનામાં જોયું તો પછીનો અક્ષર લખવાનો હતો, હવે અહીંયા આગળ આપણે શું લખવાનું છે? આગળનો. પહેલો એટલે આગળનો. ધારો કે બી લખ્યું હોય તો આપણે બીની પહેલાં શું આવે? એ આવે. એ રીતે આપણે અહીંયા આગળ લખવાનું છે, બરાબર ને. સરસ. ચલો તો અહીંયા પતંગિયાની પહેલી પાંખમાં જુઓ આર લખ્યો છે, તો આપણે એબીસીડી બોલીશું. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ ક્યુ આર. અહીંયા આર છે તો હું તમને પહેલાં બે વાર બોલી ને, ક્યુ ક્યુ. તો આર પહેલાં શું આવે? ક્યુ આવે. શું આવે? ક્યુ. તો અહીંયા આપણે ક્યુ લખીશું, પરંતુ કેપિટલ. કેમ કેપિટલ? કારણ કે પાછળનો અક્ષર કયો છે? કેપિટલ એટલે કે પહેલી એબીસીડીનો છે. તો અહીંયા ક્યુ પણ આપણે કેપિટલ એટલે કે પહેલી એબીસીડીનો લખીશું, બરાબર. જુઓ બીજા નંબરના પતંગિયા તરફ. તો અહીંયા આગળ છે એમ. તો આપણે એબીસીડી બોલીશું. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એલ એમ. એમ છે તો એની આગળ શું આવે? એલ. બે વાર બોલી ને. સરસ. ચલો ધ્યાનમાં રાખવાનું આવું, આ અક્ષર છે ત્યાં સુધી આપણે એબીસીડી બોલી દેવાની પાછળનો છે, તો એની આગળ શું આવે તો આપણને ખબર પડી જ જાય, ખરું ને. તો એમ પહેલાં એલ આવે, પરંતુ અહીંયા આગળ સ્મોલ એમ છે, તો અહીંયા આપણે એલ પણ સ્મોલ કે સ્મોલ લેટરમાં લખીશું એટલે કે બીજી એબીસીડીમાં લખીશું. ચલો અહીંયા આગળ જુઓ, આ તો બહુ સહેલું છે. એબીસીડીના પહેલાં જ બે અક્ષરો છે, એ અને બી. તો બીની પહેલાં શું આવે? એ. પરંતુ અહીંયા આપણે પહેલી એબીસીડીના એ લખીશું, બરાબર ને, કારણ કે બી પહેલી એબીસીડીનો છે. સારું. ચલો નીચે જુઓ કે. શું છે વિદ્યાર્થી મિત્રો? કે. તો આપણે કે સુધી એબીસીડી બોલીએ એટલે આપણને એની આગળનો અક્ષર તરત મળી જાય, બરાબર ને. ચલો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે જે કે, બરાબર ને. તો શું આવે? કે પહેલાં શું આવે? જે. પરંતુ અહીંયા આપણે બીજી એબીસીડીનો જે લખીશું, બરાબર ને. પછી છે એસ. શું છે? એસ. તો આપણે એબીસીડી બોલીએ. એ
बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू क्यू आर एस। तो अँ आग शू आ विद्यार्थी मित्रों, आर आवशे, एस पहला शू आवशे, आर शू आवशे, आर। तो आपणे अहीं लखीशू आर, ए पण कैपिटल, केवो लखीशू कैपिटल। चलो आगळ, अहीं आप्यो छे झेड, तो झेड पहला शू आवे, वाई आवे, शू आवे वाई, परंतु ए आपणे बीजी एबीसीडीमां लखीशू, बराबर ने। चलो पछी छे सी, तो ए बी सी, तो अहीं आगळ सी कैपिटल छे, तो આપણે બી પણ કેવો લખીશું કેપિટલ, કારણ કે અહીં આગળ સી કેપિટલ છે એટલે બી કેપિટલ આવશે, બરાબર ને, સરસ। ચલો પછી જોઈએ આગળ જી, તો આપણે એબીસીડી બોલીશું, એ બી સી ડી ઈ એફ જી, તો જી પહેલાં શું આવ્યું, એફ આવ્યું, પરંતુ જી બીજી એબીસીડીનો છે, તો એફ પણ આપણે બીજી એબીસીડીનો લખીશું। પછી યુ, યુ પહેલાં શું આવે, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી ટી યુ, બરાબર ને। તો યુ પહેલાં ટી આવે, તો આપણે એ પી છે બીજી એબીસીડીનો લખીશું। પછી ઓ પી ક્યુ, તો ક્યુ પહેલાં શું બોલે આપણે, પી, તો અહીંયા પી બીજી એબીસીડીનો લખીશું। પછી અહીંયા આગળ છે એફ, એફ પહેલાં શું આવે, ઈ આવે, શું આવે, ઈ ફોર એલિફન્ટ, પરંતુ અહીંયા એફ બીજી એબીસીડીનો છે, તો ઈ પણ આપણે બીજી એબીસીડીમાં લખીશું। પછી છે એન, એન પહેલાં શું આવે, એમ એન, તો એમ આવ્યો ને, તો પહેલાં આપણે એમ લખીશું। પછી ઓ, ઓ પહેલાં શું આવે, તો આપણે એબીસીડી બોલીએ, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ એન ઓ, બરાબર ને। તો ઓ પહેલાં શું આવ્યું, એન આવ્યું, શું આવ્યું, એન। પછી જુઓ અહીંયા આગળ વાય છે, શું છે, વાય, વાય પહેલાં શું આવે, એક્સ, પરંતુ વાય પહેલી એબીસીડીનો છે, તો એક્સ પણ, અરે વાય બીજી એબીસીડીનો છે, તો એક્સ પણ બીજી એબીસીડીનો લખીશું, બરાબર ને। ચલો હવે ડબલ્યુ, કયો અક્ષર છે ડબલ્યુ, તો ડબલ્યુ પહેલાં શું આવે વિદ્યાર્થી મિત્રો, વી, શું આવે, વી, તો વી કેપિટલ લખીશું, બરાબર ને। ચલો આગળ ડી, ડી પહેલાં શું આવશે, સી, શું આવશે, સી, તો સી કેપિટલ લખીશું, કારણ કે ડી પણ કેપિટલ છે, તો સી પણ કેપિટલ આવશે। પછી ઓ, પી શું આવે, પી પહેલાં શું આવે, ઓ, તો આપણે ઓ લખીશું। પછી જે, જે પહેલાં શું આવે, આઈ, શું આવે, આઈ, તો જે કેપિટલ છે, તો આપણે આઈ પણ કેપિટલ લખીશું, બરાબર ને। ચલો આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, આ રીતના આ ચિત્રો રેખાંકિત મૂળાક્ષરોને ઘૂંટી અહીંયા આપેલા ચિત્રો પૂરા કરો અને ચિત્રમાં રંગ પૂરો। જો અહીંયા આગળ આ વી છે, આ સી છે, આ જે છે, પડે છે ને સમજણ વિદ્યાર્થી મિત્રો, તો આવા મૂળાક્ષરો અમુક અમુક, આ જે છે, શું છે, આ જે છે, ટપકા ટપકા આપ્યા છે અને જોડી નાખ્યું છે, બની ગઈ છત્રી, અને આ છે જે, બરાબર ને। પછી છે બી, આ શેનું છે, બી, બી બનાવી અને એની અંદર ચિત્ર દોરેલું છે। પછી આ છે ડબલ્યુ, આ શું છે, ડબલ્યુ છે ને। પછી આ છે બીજી એબીસીડીનો એચ, પછી છે આ વી, બરાબર ને। તો આ રીતે ટપકા હોય એને જોડશો એટલે તમારા કેપિટલ અને તમારા એબીસીડીના અક્ષરો બનશે, બરાબર ને। એવી જ રીતે આ બાજુ, આ છે શું છે, ડી, પછી છે એમ છે ને ઘાટું કરેલું, પછી છે એ, શું છે,
એ પછી છે બીજી એબીસીડીનો બી અને આ છે ડી. બીજી એબીસીડીના બી અને ડી છે, બરાબર ને? તો આ રીતે છે, પરંતુ આપણે અહીંયા આગળ વિડીયો જોઈ લેજો. આ મહાવરો આપણે નોટમાં કરીશું નહીં, બરાબર ને? કારણ કે તમારી પાસે ચોપડી તો છે નહીં, ચોપડી હોત તો આપણે કરાવી દેત આ મહાવરો, પરંતુ આપણે વિડીયોમાં અભ્યાસ કરી લેવાનો, બરાબર ને? રંગ પૂરવાના કે ચિત્ર દોરવાનું નથી, બરાબર? એવી જ રીતે ચલો આગળ મૂળાક્ષરો પરથી અહીંયા ચિત્રો આપ્યા છે તે દોરતા શીખો અને બીજા બીજા અક્ષરો પરથી તમારી જાતે ચિત્ર બનાવો. જો અહીંયા ચિત્ર આપ્યું છે તો આ બી છે, શું છે? બી. તો આપણે અહીંયા આ રીતનું ચિત્ર બનાવ્યું છે. પછી છે, જો આ બી પહેલાં શરૂ કર્યો છે, શું કર્યું છે? એક નંબરમાં જુઓ, બી કર્યું છે, શું કર્યું છે? બી ફોર બોલ. તો આપણે સામે ખાનામાં બી દોરીશું. પછી જુઓ, બીમાં પાછું આ રીતે નિશાની કરી છે, તો આપણે અહીંયા કરી છે. તો અહીંયા છે એવું સામે ખાનામાં દોરવાનું છે. પછી જુઓ, અહીંયા આગળ આ રીતે આંખ દોરી છે, ચાંચ દોરી છે, તો આપણે એ પણ દોર્યું. પછી અહીંયા આગળ જુઓ, માથામાં આ રીતે કર્યું છે. પછી અહીંયા કપાળ દોર્યું છે, કાન દોર્યું છે, તો આપણે અહીંયા આગળ એવું ચિત્ર સામે દોર્યું છે. પછી અહીંયા આગળ આખું ચિત્ર પૂરું થઈ ગયું, તો આ થઈ ગયું બીજું એવું એવું ચિત્ર. તો આપણે અહીંયા વિડીયોમાં અભ્યાસ કરી લઈશું વિદ્યાર્થી મિત્રો, બરાબર? આ ફન ટાઈમ છે, રમૂજ ટાઈમ, પરંતુ તમારી પાસે ચોપડી નહીં હોય, બરાબર ને? અને એટલે આપણે આ મહાવરો ખાલી વિડીયો દ્વારા અભ્યાસ કરી લઈએ, બરાબર ને? સરસ. ચલો અહીંયા જુઓ, એક નંબર ઈ છે, શું છે? ઈ. તો સામે ઈ દોર્યો. પછી જુઓ, આ રીતે બે નંબરમાં બે મીંડા કર્યા, અહીંયા આપણે એ રીતે એની જોઈ, અને બીજા નંબરમાં આપણે એ રીતે કર્યું છે. ત્રણ નંબરમાં જુઓ, આ રીતે દોર્યું છે, તો અહીંયા પણ આ રીતનું સેમ આવું અહીંયા આગળ ખાનામાં દોરવાનું છે. પછી જુઓ, અહીંયા આગળ આ રીતે છે, તો અહીંયા આપણે એ રીતે કર્યું છે. જુઓ, પછી અહીંયા આગળ આખું ટોપી સાથે ચોકરનું મોં બની ગયું, બની ગયું ને? તો આ આપણને ફન ટાઈમ એટલે રમૂજ ટાઈમ, આનંદનો ટાઈમ કીધો છે. એવી જ રીતે જુઓ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, આ છે એફ. એક નંબરમાં શું છે? એફ. પછી જુઓ, એફમાં થોડા સુધારા કર્યા છે. પછી ત્રણ નંબરમાં થોડા વધારે કર્યા છે, ચાર નંબરમાં વધારે કર્યા છે, પાંચ નંબરમાં તો સરસ કર્યું છે, બરાબર ને? સરસ ચિત્ર બની ગયું ને પાંચ નંબરનું. જુઓ, આ શેના દ્વારા બન્યું? એફ ફોર ફેન દ્વારા. તો સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આપણો અહીંયા ફન ટાઈમ પૂરો થાય છે, બરાબર ને? તો આજનું આપણું હોમવર્ક જોઈ લઈએ. સરસ. ચલો, તો આજે આપણે શીખ્યા ને, ગયા પીરિયડમાં આપણે પેલું લંબગોળ કરવાનું, લંબ વર્તુળ દોરવાનું શીખ્યા હતા. તો આપણે નવા પાના ઉપર આ સૂચના લખીશું. જુઓ, આ રીતે ફૂલ દોરતા તમને ફાવશે નહીં, તો આપણે નાના નાના ખાના પાડીશું બે, અને આગળનો અક્ષર લખીશું, અને એની પછી શું આવે એ પણ આપણે લખીશું. તો વિડીયોમાં જોઈ અને આ રીતે નાના નાના ખાના પાડી અને પછીના અક્ષરો આપણે લખવાના છે, બરાબર ને? તો આ રીતે આપણે લખવાનું છે. પછી જુઓ, નવા પાના ઉપર આ રીતે સૂચના આપવાની, અને આ રીતે આ પતંગિયા દોરતા તમને આવડશે નહીં એટલે નાના ખાના પાડી દેવાના, બરાબર? એક લીટીમાં ત્રણ ખાના પાડી દેવાના, ઘાટા ઘાટા, બરાબર? પછી એક લીટી છોડી અને પછીની લીટીમાં લખવાનું, એટલે બધું ભેગું થઈ ના જાય, એક એક લીટી છોડીને લખવાનું છે, બરાબર ને? તો આ રીતે ત્રણ ખાના પાડી અને પાછળના આગળના મૂળાક્ષર લખવાના છે, એટલે પાછળના લખી અને આગળ શું આવે છે તે આપણે એબીસીડી બોલીને લખવાનું છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? એક ખાનામાં, એક લીટીમાં ત્રણ ખાના પાડજો, એક લીટી છોડીને પછી બીજી લીટીમાં ત્રણ ખાના પાડજો, એ રીતે આપણે હોમવર્ક કરવાનું છે. સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો, તો સારા અક્ષરે હોમવર્ક કરજો, બરાબર ને? પછી જુઓ, આજે વિડીયોમાં તમે જુઓ છો આ ફન ટાઈમમાં આ મૂળાક્ષરો આ રીતે આપેલા છે, પરંતુ આપણે અહીંયા વિડીયો દ્વારા અભ્યાસ કરી લેજો. આનો મહાવરો આપણે નોટમાં, એટલે કે આનું લેસન નોટમાં કરવાનું નથી, બરાબર ને? તો અહીંયા આપણો ફન ટાઈમ પૂરું થાય છે, બરાબર ને? મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? જુઓ, આપણા મૂળાક્ષરોથી કેવા સરસ સરસ ચિત્રો દોરાઈ ગયા, આનંદ આવ્યો ને? સરસ. ચલો આવજો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા પીરિયડમાં, બરાબર ને?